ધારાસભ્ય સર એક મિનિટ વિધાનસભાના મારા સાથી ધારાસભ્ય કાર્યકર્તા તરીકે વર્ષોથી એમને હું જાણું છું, સમગ્ર પાર્ટી જાણે છે, સમગ્ર આગેવાનો દેશના અને રાજ્યના બધા જ ભાજપના આગેવાન જાણે છે. એક બુથના કાર્યકર્તાથી માંડી અને જિલ્લામાં પણ કામ કર્યું છે ને, હવે ધારાસભ્ય તરીકે પોતાનો મત વિસ્તાર એ દેસર તાલુકો હોય કે સાવલી તાલુકો હોય કે એનામાં આવતા બધા જ વિસ્તારો હોય, એના માટે સતત કામ કરતા રહ્યા છે. રાજ્યના તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સંસદસભ્યો જે પ્રકારે સક્રિયતાથી કામ કરે છે, એવી જ સક્રિયતાથી કેટલાને પણ પોતાની એક ઇમેજ અને શાખ બધા ધારાસભ્યોની સાથે પોતાના વિસ્તારમાં બનાવી છે. ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારમાં અનેક કામો સ્વાભાવિકપણે હોય છે, એ કામોને સંદર્ભે ગઈકાલે રાજેન્દ્રભાઈ ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષને એમણે ઈમેલ રાજીનામાનો પત્ર મોકલેલ છે. ગઈકાલથી જ ભાઈ કેતનભાઈની સાથે અમે સંપર્કમાં છીએ. ગઈકાલે પણ મેં પ્રેસ કોન્ફરન્સમાં આપણે કહ્યું હતું ને, કેતનભાઈ પણ આપણે કહ્યું હતું કે આજે અહીંયા દ્વારકેશલાલજીને ત્યાં એક લગ્ન છે, મારે પણ ત્યાં આવવાનું હતું. તો સ્વાભાવિક છે કે કેતનભાઈની સાથે અહીંયા કાલની જે કેટલીક બાબતોની ક્લેરિટી કરવાની હોય એ રૂબરૂ કરીએ તો વધારે સારું. એટલા માટે આજે અમે બધી જ બાબતોની ચર્ચા ખૂબ નિખાલસતાથી ભાઈ કેતનભાઈ પણ કરી છે. એમની વિસ્તાર માટેની લાગણીઓ અને માગણીઓ સ્વાભાવિક છે કે એક સક્રિય ધારાસભ્ય બધાને એ ભાવ હોય કે મારા વિસ્તારના કામો થાય, એમાં કોઈ ક્ષતિ કોઈ ત્રુટિ અથવા તો કોઈ ઢીલાશ રહી ગઈ હોય તો એ બાબતે ઝડપથી એ પૂરા થાય ને. ભવિષ્યમાં પણ એ પ્રકારના કામો મત વિસ્તારના કામો છે, એમનું વ્યક્તિગત નથી કોઈ એજન્ડા, વ્યક્તિગત નથી કોઈ લાગણી. કારણ કે તમે કહ્યું પહેલાં કીધું કે કોઈ પણ વસ્તુ, એમણે પણ કહ્યું છે કે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ નીતિ અધ્યક્ષને રાજીનામું પણ ન સોંપે. એટલે ખૂબ ભાવનાથી અમને એના વિસ્તારના કામો સંદર્ભે, સ્વાભાવિક છે કે અમે પાર્ટીના વાલી છીએ, કોઈ પણ કાર્યકર્તાના મનમાં કોઈ પણ વિષય હોય તો સ્વાભાવિક છે અમારી જવાબદારી છે દૂરસ્થ કરવાની. આજે એમની સાથે વિસ્તારવાર તમે પણ બહાર જોયું છે, તમે 2 કલાક 2.5 કલાકની મેરેથોન મિટિંગ કહેતા હશો, પણ અમે અનેક ચર્ચાઓ એ વિસ્તારની સાથે સાથે ઘણા વખતથી મેળા હોય તો ઘણી બધી વાતો એ ઔપચારિક પણ થતી હોય છે, બધી જ ચર્ચાઓ થઈ છે. એમના કામો છે, તમે પૂછો એટલે કહું છું કે એના શું વિષયો હતા, તો એ વિષયો પણ આપને કહું છું. મુખ્ય વાત પર આવીએ સર, રાજીનામું પાછું ખેંચ્યું છે કે નહીં? મુખ્ય વાત રાજીનામું લાગે છે કે મારે કહેવાનું છે કે તમારે કહેવાનું છે, નક્કી કરો. તું બે લાઈનમાં પ્રશ્ન નહીં કરો, એવું કહો. નહીં સર, ડિટેલ સર કહી દો સર, ડિટેલ સર, ડિટેલ પછી આપ એક પ્રશ્ન નહીં કરો, મને વાંધો નથી. બે લાઈન કહી દો, ડિટેલ સર, ડિટેલ સર, ડિટેલ નો પ્રોબ્લેમ સર, નો પ્રોબ્લેમ, પ્લીઝ કહો. અમે બેસીને તમને સામેથી તમારા પ્રશ્નો પણ જવાબ આપીએ છીએ સર. તો એમના વીમા કામદાર યોજના જે છે અને હોસ્પિટલ છે એમની કોઈ બાબત હોય, ઇરિગેશન લિફ્ટિંગના જે 20 ગામો છે એમની બાબત હોય, ખાસ કરીને નગરપાલિકા એની જે લાઇટ કપાણ હતી એમાં જીઈબી પીજી એમડીવીસીએલ દ્વારા એમણે કહ્યું હતું કે હું 10% આપું છું, તો પણ એ પ્રકારે એમડી સાથે પણ એમણે વાત કરી, પણ એ શરૂ નહીં થતા એમની લાગણી, કારણ કે ત્યાં લગ્નો હતા તો સ્વાભાવિક છે કે ક્યારેક કોઈ વ્યક્તિ લાગણીથી જોડાઈ જતો છે ને, એ જોડાવું પણ જોઈએ. તો એને હતું કે 10-20 દિવસ આ લાઇટ બંધ રહે તો ઠીક નહીં. તો એમડીનું જે એની સાથેનું અથવા તો વિભાગ સાથેની જે બાબતો હતી એ પણ મેં ડિટેલથી જાણી છે ને. મેં એમડીને પણ કહ્યું છે કે પ્રતિનિધિ હોય, ધારાસભ્ય હોય, લોકહિતનું કાર્ય હોય ત્યારે એમને સંવેદનાથી જોઈને એનો રસ્તો કાઢવો જોઈએ, પણ આવું ન કરીએ તો લોકોનું પણ હિત થતું હોય છે. એટલે એવી કોઈ પણ બાબતો કોઈ પણ અધિકારીઓની હોય તો કડકમાં કડક સૂચના આપવાની પણ એ વાત થઈ છે. માની મુખ્યમંત્રી સાથે પણ વિજયભાઈ સાથે, માની ડેપ્યુટી સીએમ નીતિનભાઈ સાથે, સંગઠન મહામંત્રી ભીખુભાઈ સાથે પણ બધી જ ચર્ચાઓની વાતો એ મેં પણ કરી છે, કેતનભાઈને પણ કરાવી છે, અને મેં પૂરો પૂર્ણ એમને વિશ્વાસ આપ્યો છે કે તમારા કામો એ તમારા અંગત કામો નથી, રાજ્યના ભારતીય જનતા પાર્ટીના અથવા તો કોઈ પણ પ્રતિનિધિના કામો એ જનહિતના કાર્યો છે, અને કરવાની રાજ્ય સરકાર તકેદારીપૂર્વક કામ પણ કરી રહી છે, પણ છતાં કોઈ ક્ષતિ રહી હોય તો એ સાથે મળીને દૂરસ્થ કરીશું અને પૂરા વિશ્વાસ સાથે સારા વાતાવરણમાં
અમારે ચર્ચા થઈ છે. ગઈકાલે પણ મેં કહ્યું હતું, આજે પણ કહ્યું છે. કેતનભાઈએ પાર્ટીની બધી જ વાતો એમને સ્વીકારી છે. એમના કામની બાબતમાં પણ સક્રિયતાથી પાર્ટી પણ વચ્ચે રહીને સરકાર સાથે બેસીને મુખ્યમંત્રીશ્રીએ પણ ઇનિશિયેટિવ લેવાની, ડેપ્યુટીશ્રીએ પણ ઇનિશિયેટિવ લેવાની વાત કરી છે. ત્યારે એ જે કંઈ બાબતો હતી એ બાબતો પૂર્ણ થાય છે. કેતનભાઈને વિશેષ મેં વાત કરી ત્યારે એ રાજીનામાનો જે એમનો પત્ર હતો એ પત્ર પણ અધ્યક્ષશ્રી પાસે એણે પાછો ખેંચવા માટે મેઇલ પણ થોડીક વારમાં જે કરી દેવાના છે, એટલે કદાચ એમની ઓફિસમાંથી થઈ પણ ગયો હશે. એટલે આખો વિષય આજે પૂરો થાય છે. અને જે મતવિસ્તારના લોકો હોય કે રાજ્યના લોકો હોય એ તમામને પણ હું સાથે સાથે, કોઈ પણ પ્રતિનિધિ હોય, સરકાર એ પ્રોએક્ટિવ રોલમાં કામ કરે છે. પણ ક્યારેક કોઈ વહીવટીતંત્રમાં કોઈ બાબતો રહી ગઈ હોય તો એક વાલી તરીકે, પ્રમુખ તરીકે મારી પણ જવાબદારી છે. એ જવાબદારીના ભાગરૂપે આજે કેતનભાઈ સાથે સારા વાતાવરણમાં, વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં આ સફળતાપૂર્વકની બેઠક પૂરી થઈ છે. અને કેતનભાઈ એ એના મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકે વધારે સક્રિયતાથી એ કામ કરે છે, એની પર મને પૂરો ભરોસો અને વિશ્વાસ છે. અચ્છા, એમની માંગણી એવી હતી કે એમજીવીસીએલના જે એમડીએ તેમનું અપમાન કર્યું છે ત્યારે તેમની સામે પગલા ભરાશે. બધી જ બાબતોની ચર્ચાઓ થઈ છે. મેં એમડીને ખુદને કહ્યું છે આ પ્રકારનું વર્તન એ પણ વ્યાજબી નથી. કારણ કે લોકહિતના કામ માટે કેતનભાઈ કહેતા હતા. અનેક કામો બાબતો હોય છે, બધી જ બાબતો એ સીધી જ વાત કરીને જે કંઈ કહેવાનું આવતું હોય એ સૂચનાઓ આપી છે. અને ભવિષ્યમાં ન થાય એમની પણ તકેદારી બધા જ માટે રાખવાની સૌની જવાબ. નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, લેખિતમાં જોઈએ આ વસ્તુ તો. બધી જ બાબતોની મેં એમણે જે મને વાત કરી એ બધું મારી પાસે એક સરસ મજાનું લખાણ કરવાનું અંદર ભગવાને મશીન આપ્યું છે. એ મેં બધા તમને વાતો કરી દીધી છે. એ સિવાયના એની અપેક્ષા કરતા પણ વધારે કામો નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધા રાજીનામા આપ્યા. બધા જ પ્રશ્નો પતી જાય છે. એ લોકો રાજીનામા લાગણીથી એમણે રાજીનામા આપ્યા હતા. કેતનભાઈ બપોરે પણ આપને કહ્યું હતું કે એમને આપવાની જરૂર નહોતી. મારે પ્રમુખશ્રી સાથે વાત થઈ છે, સકારાત્મક વાત થઈ છે. માની મુખ્યમંત્રીશ્રીએ પણ પ્રેસ એકમાં તમને બાઇટ આપી છે. એટલે બધી જ બાબતો એ અત્યારે પૂરી થાય છે. અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, નગરસેવકો, તાલુકા જિલ્લા પંચાયતના આગેવાનો, તાલુકા ભાજપના પ્રમુખ, આ બધા જ લોકો એ ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વવત જે પ્રકારે હતા એ પ્રકારે જ કામ કરે છે. અમે એમનું કોઈ રાજીનામું ન તો સરકારે સ્વીકાર્યું છે, ન તો ચીફ ઓફિસરે સ્વીકાર્યું છે, ન ભારતીય જનતા પાર્ટી સ્વીકાર્યું છે. ફરીથી રાજીનામું ના આપે એ પ્રકારનું ધ્યાન રાખવામાં આવશે. હાઈ કમાન્ડ દ્વારા કે 1.5 કલાક વાત થઈ એમાં તમને બધો ખ્યાલ તો આવી ગયો. 2018માં એ નારાજ થયા ત્યારે પણ આશ્વાસન આપવામાં આવ્યું. કોઈ ધ્યાન રાખવામાં આવશે. કેતનભાઈએ કોઈ દબાવ કરવા કે કોઈ દબાવથી કંઈ મેળવવા, હું કેતનભાઈને ઓળખું છું, એમણે આ વાત કરી નથી, હું તમારી સામે આ વાત કરું છું, એટલે બધાની વચ્ચે કરું છું, એના માટે કરી નથી. એમને જે બાબતો સ્વાભાવિક છે, વિકાસના કામ માટે નાની મોટી લાગણી વચ્ચે ખૂંચતી હોય તો એ બધી જ ચર્ચાઓ થઈ છે. ભવિષ્યમાં આવું કોઈ પણ બનાવ ન બને, કોઈ સાથે ન બને. મેં કરી છે, 56 લાખ રૂપિયાનું બિલ મેં કરી છે એમડીને, મેં કરી છે અને મેં સત્તામાં સત્ત ભાષામાં બધું કહ્યું છે. પબ્લિક હિતની વાત છે ત્યાં સુધી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ અગાઉ અનેક વાર કહ્યું છે કે સમાજની લાઇટ કપાય, જે લોકોને નડે છે એ કરવાના બદલે એમનો રસ્તો પણ અમે કાઢ્યો છે. કદાચ અત્યારે લાઇટ પણ શરૂ થઈ બિલ ભરવાની વાત કેતનભાઈએ કરી છે. બિલ આ 10 દિવસ પછીનું ચેક એમણે આપવાની વાત કરી હતી, એ પણ અપાશે ને પછી પોસ્ટ ડેટેડ ચેક આપશે. કેતનભાઈ જાણે કાયદામાં નિયમમાં જોગવાઈ છે, નિયમમાં જોગવાઈ મુજબ થશે. અને બધું જ લોકોનું 2011-2015 સુધીના 71 લાખ રૂપિયાના પીએફના નાણા જમા નથી થયા અને બેંક લોકર સીલ. પબ્લિક હિતની વાત હોય, મારી વાત સાંભળશો તમારો સવાલ એન્ડ સુધી મારી પાસે આવી ગયો. કારણ કે રોજ તમારે મારા કામ, પબ્લિક હિતનું જે કામ છે ત્યાં સુધી પબ્લિકને નુકસાન ન થાય, કોઈ એક સ્થાનિક સ્વરાજની સંસ્થાના કારણે એવો કાયમી ધોરણે ઉકેલ એ રાજ્યની સરકાર એ અમે સાથે મળીને કરી રહ્યા છે અને એ થઈ જશે. ધારાસભ્યની આ રીતની બગાવત હતી તો શું મેસેજ જઈ રહ્યો? મેં બધી જ વાત આપણે કરી કે લાગણી હતી, બગાવત નહોતી. આ લાગણીનો વિષય છે, બગાવતનો વિષય નથી. એમણે ક્યારે પાર્ટીનું, ક્યારે સરકારનું કંઈ નથી. કેતનભાઈ શું કહેશો? કેતનભાઈ સ્માઇલ નથી, શું વાત છે? જીતુભાઈનું કેવું છે? તમામ માંગો પૂરી થઈ ગઈ છે. ગઈકાલે
ગઈકાલે સાંજે મારા દિલના અવાજને મેં કહ્યું એવું કે મારા આત્માના અવાજને સાંભળીને ગઈકાલે સાંજે મેં મેલ દ્વારા માનનીય અધ્યક્ષને રાજીનામું આપ્યું હતું અને જે મારા પ્રશ્નો હતા કે ભાઈ મારા ઘણા ટાઈમથી મારા ડ્રીમ પ્રોજેક્ટ જે ડીલે થઈ રહ્યા છે અને વારંવાર મને એવું લાગ્યું કે મને પોતાને રજૂઆત કર્યા બાદ પણ એનું કોઈ નિરાકરણ નહોતું આવતું, નક્કર પરિણામ નહોતું આવતું. અને સાથે સાથે મેં તમને કહ્યું એવું કે આ ઘણા વર્ષોથી મારા પોતાની આ લાગણી મનમાં દુભાતી હતી અને ત્યારબાદ મારે નગરપાલિકાની વાત અમને જ્યારે અમારા મિત્રએ પૂછી એવી ત્યારે હું તમને કહું કે 46 લાખ રૂપિયા વારીગૃહ સહિત સ્ટ્રીટ લાઇટ સહિત બીજા બધા જ અમુક અલગ અલગ કનેક્શનોના 46 લાખ રૂપિયા બાકી હતા. મારી નગરપાલિકા ડ વર્ગની છે અને પીએફ ડિપાર્ટમેન્ટ દ્વારા હમણાં એમાં એની એક્શન લઈને એને અમારા એકાઉન્ટ નગરપાલિકાના સીઝ કરેલા છે. જ્યારે સ્ટ્રીટલાઇટનું કનેક્શન કપાયું ત્યારે મારી વાત એક જ હતી કે ભાઈ સ્ટ્રીટલાઇટનું કનેક્શન કપાય છે, મારું નગર અંધારામાં છે. 15 જાન્યુઆરીએ જ્યારે આ કનેક્શન કપાયું એના એ પછી 22 તારીખ સુધીના લગ્નો મારી નગરપાલિકાની અંદર મારા નગરની અંદર ઢગલો હતા. એટલે મને એવું હતું કે બહારથી લોકો આવે ને મારા ગામનો અંધાર પણ ના દેખાય એ મારી લાગણીમાં આવીને મેં જ્યારે રજૂઆત કરી, રજૂઆતને ધ્યાનમાં ના લેવાતા હું નારાજ થઈને દુઃખી થઈને મારે આ સ્ટેપ લેવો પડ્યો. અને સાથે સાથે મેં એવું પણ કહ્યું હતું કે આપ આ નગરપાલિકાના નાણાં ના ભરવા માટે અમે સંમત નહોતા. નગરપાલિકાના નાણાં લાઇટ બિલના જે બાકી બિલ ભરવા માટે હું સંમત હતો. નગરપાલિકા 10-15% ચેક આપવા સંમત હતી. માત્ર એકાઉન્ટ સીઝ થયા છે અને એ પણ હમણાં વાત કરી એમ કે 4-5-6 દિવસમાં એનું સોલ્યુશન, આ કાયમ માટે એકાઉન્ટ સીઝ નથી રહેવાના. નગરપાલિકા આજે 71 લાખ ભરવાના છે એવા પીએફના નાણા અને એકાઉન્ટ સીઝ થઈ જશે શક્ય નથી. દરેક હું એ જ કહું છું, દરેક વસ્તુનો રસ્તો છે. આજે નગરપાલિકા માટે અમારા સીએમ સાહેબ સાથે વાત થઈ, મારા ડેપ્યુટી સીએમ સાહેબ સાથે વાત થઈ. સાવલી નગરપાલિકાની કોઈ પણ વસ્તુ હોય એ જનહિતની વાત છે. પાલિકા એ સરકારી સંસ્થા છે, લોકોની પ્રોપર્ટી છે, પ્રજાની પ્રોપર્ટી છે. એના માટે પણ મને અહીંયા ધારણા પણ આપી છે કે આની અંદર કંઈક ને કંઈક સારું ઉકેલ લાવવામાં આવશે, રાજ્યવ્યાપી આવશે. એકલી સાવલી નગરપાલિકા નહીં, આનો દરેક નગરપાલિકાને બેનિફિટ થવાનો છે. બીજા નંબરની અંદર કે સ્ટ્રીટ લાઇટના કનેક્શન જ્યારે કપાયું ત્યારે મેં કહ્યું હતું કે હું 10 દિવસ ફેરનો પોસ્ટ ડેટેડ ચેક આપી દઉં અને એ ચેક આપ્યા બાદ મારું તાત્કાલિક આજે કનેક્શન ચાલુ કરો. પણ એમડીની એવી રજૂઆત એવી વાત હતી કે ભાઈ તમે આજે ને આજે જ્યારે ચેક ક્લિયર થાય ત્યારે જ સ્ટ્રીટ લાઇટ ચાલુ થશે અને તમે સરકારમાં જો તો તમારા ઉપર રજૂઆત કરો. અને મેં જ્યારે રજૂઆત કરી એ વખતે મને મારા પોતાને દુઃખ થયો જવાબ મળ્યો એના લઈને મેં કહું છું હવે ઉર્જા મંત્રી સૌરભભાઈ હોય સ્વાભાવિક છે, એમાં તો એમના તરફથી સંતોષકારક જવાબ નહોતો મળ્યો. એટલે મારી લાગણી દુભાઈ હતી. આ લાગણી દુભાવતી મેં મારા પ્રશ્નોને લઈને મેં જ્યારે વાત કરું છું તો એકલી લાગણી દુભાવવાની શું કરો વાત કરું. મારા પડતા પ્રશ્નો જનહિતના જે કાર્યો અત્યાર સુધીના બાકી હતા તો એને સાથે લઈ લઉં અને આટલું મોટું જ્યારે હું નિર્ણય લઉં છું કે હું પદનો ત્યાગ કરું છું, લાગણીમાં આવીને જ્યારે મેં વિચાર્યું કે હું ધારાસભ્ય પદ છોડું છું તો મેં બધા જ મુદ્દાઓ અંદર આવરી લઈને મેં આ વસ્તુ બતાવી હતી. હું તમને કહું, મારી વાતને સમજજો કે મારી 2014-15 થી કામદાર વીમા યોજના હોસ્પિટલની માગણી છે. 2014-15 થી લિફ્ટ ઇરિગેશન 34 ગામોને મળે, મહી અને કરણ નદીના નજીકના ગામોને એની માગણી છે. મારી જમનોત્રી હોસ્પિટલ અપગ્રેડ કરવાની માગણી છે. અને આ બધી માંગણીઓ આજે ડેપ્યુટી સીએમ સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબ માન્ય અધ્યક્ષની સાથે ચર્ચા કરીને આજે મને ખાતરી આપી છે કે વહેલામાં વહેલી તકે આ તમારા 4-4 ડ્રીમ પ્રોજેક્ટને પ્રાયોરિટી આપવામાં આવશે અને સરકારના તરફથી જનહિતના કાર્યો કરવામાં પાછી પાણી નહીં થાય. આ વખતની વાત કંઈક અલગ પ્રકારની છે. આ વખતે માન્ય અધ્યક્ષશ્રી, સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ અને મીડિયા, આ વસ્તુ આટલી બધી પહેલાં પ્રેસ કોન્ફરન્સ થઈ હોય એવું મને યાદ નથી. આજે ગુજરાત રાજ્યના પ્રદેશના અધ્યક્ષ
પ્રેસ કોન્ફરન્સ કરે છે, એમના માધ્યમથી તમારા માધ્યમથી લોકો વચ્ચે આ વાત જાય છે, તો મને 100% વિશ્વાસ છે અને આનાથી મોટી વાત હોય ના શકે.